नमस्कार खेडूत मित्रों, कृषि सारंग एग्री क्लिनिक यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत छे। आपणे छेल्ला घणा टाइम थी वात करता था कि सोयाबीन में कई कई जातो, एनी अंदर शू गुणधर्मो, अने त्यारे आपणे महाराष्ट्रनी अंदर थी सौ पहला फूले संगम वेराइटी KDS 726 ए लईने आव्या, अने त्यारे आपणे लखेलुं हतुं कि 2 થી 4 ફૂટની સોયાબીનની હાઇટવાળી જાત, અને એક છોડની અંદર 70-80 થી લઈ 300-400 સુધી શીંગો જોવા મળે। તો ત્યારે ઘણા લોકો એવું કહેતા કે આ તો ખાલી વખાણની વાત છે। તો અત્યારે આપણે ખેતરમાં જોઈએ અને રૂબરૂ આવ્યા છીએ, તો આપણે જોઈ શકીએ છીએ કે આ સોયાબીનની હાઇટ છે એ આસપાસ મને 3.5-4 ફૂટ આસપાસ જોવા મળે છે, અને આ 20 વીઘાનું એકી સાથે વાવેતર કરેલું છે, અને આજે 65 દિવસ થયા છે। સરેરાશ 3.25 ફૂટથી લઈ અને 4 ફૂટ સુધી હાઇટ જોવા મળે છે। ક્યાંય નબળી જમીન હોય તો 3.25-3.5 ફૂટ, અને સારામાં સારી જમીન હોય તો 4.25-4 ફૂટ સુધી હાઇટ જોવા મળે છે। ખાલી સોયાબીન છે એ બીજના આકારથી લઈ અને તેમાં તેલની ટકાવારી, જેમ મગફળીની ઘણી બધી જાતો આવે છે એવી જ રીતે સોયાબીનમાં ઘણી બધી જાત જોવા મળે। જેમ કે આપણે કલર છે એના આધારે, કોઈનો આછો પીળો હોય, કોઈનો છે સફેદ જેવો હોય, ઘણામાં પ્રોટીનનું પ્રમાણ અલગ અલગ હોય, ઘણા છે એ વજનના હિસાબે અલગ અલગ હોય, મોટો દાણો નાનો દાણો, એના આંખનો કલર અલગ અલગ હોય, કથાઈ કલરનો છે, કાળા કલરનો છે, થોડીક સફેદ કલરનો છે, એની અંદર વચ્ચે પટ્ટી પડતી હોય, પછી કાળા સોયાબીન આવે છે, સફેદ સોયાબીન આવે છે। તો જેવી રીતે આપણે અહીંયા મગફળીમાં ઘણી બધી જાતો છે એવી રીતે MP અને મહારાષ્ટ્રની અંદર સોયાબીનનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં છે, અને એવી જ રીતે ત્યાં ઘણી બધી સોયાબીનની જાતો છે। એની અંદર લાળ વગરના સોયાબીન, લાળવાળા સોયાબીન, અને એ સિવાય ફૂલના કલરના આધારે સફેદ ફૂલના, કોઈ પીળા ફૂલના કે કોઈ રીંગણી ફૂલના, આવા બધા સોયાબીન જોવા મળે છે। અને અત્યારે ખેડૂત મિત્રો જે સોયાબીનનું વાવેતર કરે છે કે 70-80% કે 90% વિસ્તાર છે JS 335, જે 1992ની વેરાયટી, આજથી ગણીએ તો 30 વર્ષ જૂની વેરાયટીનું વાવેતર કરે છે। તો આજે આપણે છે 6 મહિના નવી ટેકનોલોજીવાળી વસ્તુ, મોબાઈલ કે ટ્રેક્ટર કે કોઈ કાર કે ગમે તે ખરીદી કરતા હોય, તો ખેતીની અંદર આપણો જે મુખ્ય આધાર છે ખેત ઇન્કમનો, તો એ આપણે નવીનતમ શા માટે ના અપનાવીએ। તો ચાલો આપણે આ KDS 726 સોયાબીનની જાણકારી અને સોયાબીનની કેટલી જાતો આવે છે એના વિશે ફરીથી એક વિડીયો બનાવશું, તો તે માટે હશે।